આપણે આરોગ્યની જાળવણી માટે જીમમાં જઈએ, ડ્રાય ફ્રૂટ ખાઈએ, પ્રોટીન શેક પીએ છીએ, પરંતુ એક વાત આપણે ઘણા બધી વાર ચૂકી જઈએ છીએ અને એ છે કે આ બધું એમાં ખાસો એવો ખર્ચ પણ થાય છે. નમસ્કાર, ખબર છે .com પર હું મીત આપ સૌનું સ્વાગત કરું છું. ફરી એક વખત ઇન્ફોર્મેટિવ વિડીયો આપ માટે લઈને આવ્યો છું, જેના માટે નિષ્ણાંતની સલાહ લેવાનું ચૂકશો નહીં. વેલ, આપણે આરોગ્યની જાળવણી માટે જીમમાં જઈએ, ડ્રાય ફ્રૂટ ખાઈએ, પ્રોટીન શેક પીએ છીએ, પરંતુ એક વાત આપણે ઘણા બધી વાર ચૂકી જઈએ છીએ અને એ છે કે આ બધું એમાં ખાસો એવો ખર્ચ પણ થાય છે. પરંતુ તમને એક વાત એવી પણ જણાવી દે કે જેમાં કોઈ ખર્ચ નથી, પરંતુ તેનાથી ફાયદા ઘણા છે. જીવનભર તંદુરસ્ત રહેવા માટે જો તમે દરરોજ 15 મિનિટ આ કામગીરી કરશો તો તમારે આ બધી વસ્તુઓ જે છે એમાં તમે ડેફિનેટલી હેલ્ધી રહેશો અને ઘણી બધી રીતે એ ફાયદાકારક પણ છે. વિન્ટરની સિઝન છે, વિન્ટરની સિઝનમાં તમે જોયું હશે કે ઘણા બધા લોકો તડકામાં બેસવાનું પસંદ કરતા હોય છે અને તડકામાં બેસવું એ 10-15 મિનિટ જો તમે ખાલી તડકામાં બેસો છો તેનાથી ઘણા બધા ફાયદા તમને જે છે એ મળતા હોય છે. જેમ કે બ્લડ સર્ક્યુલેશન વધારવામાં તડકો મદદરૂપ થાય છે, કારણ કે આપણા હાડકાઓ માટે પણ જ્યારે તમે મોડે સુધી સવારની પોરમાં ખાસ 10 વાગ્યા સુધીમાં જો તમે તડકામાં રહો છો તેના કારણે તમારી બોડી જે છે વોર્મ થાય છે, પ્લસ તમારા હાડકા જે છે એને પણ સારી એવી રાહત મળે છે. ધૂપને કારણે મળનારું બ્લડ સર્ક્યુલેશન વધે છે તડકાને લીધે અને એનાથી બ્લડ પ્રેશરને પણ રેગ્યુલેટ કરવામાં મદદ મળતી હોય છે. વેલ, ડિપ્રેશનને દૂર કરવામાં પણ તડકો જે છે એ મદદરૂપ થાય છે. 10-15 મિનિટ જો તમે તડકામાં ચાલો છો અથવા બેસો છો તો ડિપ્રેશનની સમસ્યાથી છુટકારો મળે છે. એસુ ડોક્ટર્સ પણ જે છે એ ડિપ્રેશન દૂર કરવા માટે સહસવાની પોરમાં તડકામાં વોક કરવાની સલાહ આપતા હોય છે. આમ કરવાથી તમારા શરીરમાં એન્ડોફિન રિલીઝ થાય છે, જે એક નેચરલ એન્ટી ડિપ્રેશન્ટ છે. વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ વજન વધુ એક કોમન કહી શકાય એવી સમસ્યા છે. વજન જો વધી રહ્યું છે તો એને સલાહ આપવામાં આવે છે કે સવારના તડકામાં જે છે તમે ચાલવાનું શરૂ કરશો તો એનાથી તમારું વજન જે છે એ ઘટાડવામાં એ મદદરૂપ થશે. ઘણી બધી શોધથી એવું ખબર પડે છે કે જે લોકો સવારની તડકો નથી લેતા એ લોકોનું વજન ખાસું એવું વધતું હોય છે. એ જ રીતે મનને ખુશ રાખવામાં પણ તડકો મદદરૂપ થતો હોય છે. વેલ, તમને કહી દઉં કે તમે જ્યારે તડકામાં ચાલો છો ત્યારે એના કારણે એક અલગ જ આનંદ અનુભવે છે, કારણ કે તમને એક હૂંફ મળતી હોય એવું અનુભવે છે. આમ પણ તડકામાં માત્ર 10 મિનિટ ફરવાને કારણે સેરોટોનિન જે છે એનું લેવલ વધે છે અને આ એક હેપી હોર્મોન છે અને એની કારણથી તમારે એનર્જેટિક તમે ફીલ કરો છો. અને આમ પણ એમ કહેવાય છે કે સૂર્ય દેવતા એ સૌથી મોટા વૈદ્ય છે કે જે ઘણા બધા રોગોમાં ઘણી બધી તકલીફોમાં આપણને રાહત આપે છે. નાનું બાળક જયારે જન્મે છે ત્યારે એને તમે જોયું હશે કે એક પીડાશ પડતું જોન્ડિસ થતું હોય છે અને એના માટે જૂના જમાનામાં વડીલો એના બાળકને તડકામાં લઈને બેસતા હતા. હવે આજના સમયમાં એવા વડીલો બહુ ઓછા જોવા મળે છે, એટલે બાળકને એ જયારે થાય છે ત્યારે ડોક્ટર પાસે જઈએ છે અને ડોક્ટર કશું જ નથી કરતા, એને ટ્રીટમેન્ટ તો ચાલુ કરે છે પણ એને લાઇટ્સની નીચે મૂકે છે અને જેથી બાળકનું એ જોન્ડિસ જે છે એ જોન્ડિસ જ કહી શકાય, કારણ કે પીડાશ પડતું એનું શરીર પડતું હોય છે તો એનાથી બાળકને રાહત મળતું હોય છે. પણ જૂના જમાનામાં વડીલો એ રીતે બાળકને ખોળામાં લઈને તડકામાં બેસતા હતા જેથી કરીને એને આ તકલીફથી બચાવી શકાય. વેલ, આવી ઘણી બધી માહિતીઓ છે જે આપણા વડીલો પાસે છે, એમની પાસેથી શીખવા જેવું છે, જાણવા જેવું છે અને એ પરંપરાને આગળ ધપાવવા જેવું છે. ફરીથી મળીશું આજે ખબર છે .com પર. થેન્ક યુ સો મચ.